નમસ્કાર ગુજરાત, તાજા અને ખૂબ જ મહત્વના સમાચાર. હવે આજથી ગુજરાતીઓ થઈ જાઓ તૈયાર. 8-10 સપ્ટેમ્બર સુધી સંપૂર્ણ બંધ. ગુજરાતમાં લેવાયો સૌથી મોટો નિર્ણય અને સીએમ ભૂપેન્દ્ર પટેલ. સાળંગપુર વિવાદને લઈને મોટા સમાચાર જાણતા પહેલા, તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો મિત્રો, અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. સાળંગપુર વિવાદ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ. સાળંગપુર મંદિરના વિવાદ મામલે ગાંધીનગર સીએમ નિવાસસ્થાને બંધ પાળે ચાલી રહેલી બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી પ્રફુલ પાનસેરિયા, વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સંત ડોક્ટર વલ્લભ સ્વામી, સરદાર મંદિરના સંતો, સાળંગપુર મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામી, પાટીદાર અગ્રણી લાલજી પટેલ સહિત અગ્રણી નેતાઓ બેઠકમાં જોડાયા હતા. ત્યારબાદ ગુજરાતમાં વરસાદની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આગામી 6-12 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. બંગાળાની ખાડીમાં 3 તારીખથી જે હવાનું દબાણ ઊભું થયું હતું, તેના કારણે રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત 5 અને 6 સપ્ટેમ્બરે રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડે તેવી શક્યતા છે. રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આગળના મળતા સમાચાર મુજબ સાળંગપુર વિવાદને લઈને આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે મહત્વની બેઠક મળી હતી, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી પ્રફુલ પાનસેરિયા સહિત અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. મળતા અહેવાલ અનુસાર ટૂંક સમયમાં આ મુદ્દાનો ઉકેલ આવી શકે છે. મહત્વનું છે મિત્રો કે સાળંગપુર હનુમાન મંદિરમાં શિલ્પચિત્રોને લઈને મોટો વિવાદ ઊભો થઈ રહ્યો છે. હવે ગુજરાતમાં લેવાયો સૌથી મોટો નિર્ણય. 7 સપ્ટેમ્બર માટે ડાકોરજી રણછોડરાયના મંદિરમાં દર્શનનો સમય જાહેર કરાયો છે. જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સવારે 6:30 કલાકે મંદિર ખુલશે. 6:45 કલાકે મંગળા આરતી થશે. બપોરે 1 કલાકે દર્શન બંધ રહેશે. સાંજે 4:45 કલાકે મંદિર ખુલશે. 5 વાગે ફરીથી આરતી થશે. રાત્રે 12 વાગે શ્રીકૃષ્ણ જન્મોત્સવ થશે. 8 સપ્ટેમ્બર માટે નંદ મહોત્સવના દિવસ માટેનો સમય જાહેર કરાયો છે. ત્યારબાદ આજથી ગુજરાતીઓ તૈયાર રહેજો. સૌરાષ્ટ્રના અનોખા ઓળખ એવા જન્માષ્ટમીના મેળાને કાલથી રાજકોટમાં શુભારંભ થઈ રહ્યો છે. 9 સપ્ટેમ્બર સુધી ચાલનારા મેળા માટે તંત્રે તમામ તૈયારી કરી લીધી છે. મેળામાં રમકડા, ખાણીપીણી સહિત 355 જેટલા સ્ટોલ તૈયાર કરાયા છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા 1200થી વધુ પોલીસ જવાનો તેમજ 100થી વધુ સિક્યુરિટી સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે લોકમેળાને 4 કરોડનો વીમો પણ ઉતરાવ્યો છે. 8, 9 અને 10 સપ્ટેમ્બર સુધી સંપૂર્ણ રહેશે બંધ. દિલ્હી પોલીસના આદેશ અનુસાર મોતીબાગ, ભીખાજી કામા પ્લેસ, મુંડ્રિકા, આરકેપુરમ, આઈઆઈટી અને સદર બજાર, કેન્ટોનમેન્ટ મેટ્રો સ્ટેશન 8-10 સપ્ટેમ્બર દરમિયાન સંપૂર્ણ બંધ રહેશે. અહીંથી મુસાફરી ન તો મેટ્રો સ્ટેશનની અંદર આવી શકે છે, ન તો બહાર નીકળી શકે છે. તો ધોલા કુવાન, ખાન માર્કેટ, જનપથ, સુપર માર્કેટ, ભીખાજી કામા પ્લેસ, મેટ્રો સ્ટેશન સમયસર યાદીમાં રાખવામાં આવ્યા છે.